કથાકારનું કામ હોય છે સમાજમાં એકતા અને સદ્ભાવ જાળવી રાખવાનું પરંતુ આવા પદ પર બિરાજમાન વ્યક્તિ જ્યારે વાણીવિલાસ કરી કોઈ સમાજની લાગણીને ઠેસ પહોંચાડે ત્યારે સમાજમાં વાતાવરણ ડોહરાતું હોય છે રાજુગીરી બાપુએ ઠાકોર અને કોળી સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરી તો કોળી સમાજમાં રોષ વ્યાપી ગયો સાવરકુંડલા ખાતે કથાકારના નિવાસસ્થાન પર કોળી સમાજના આગેવાનો સહિતના લોકો એકત્ર થયા અને માંગ કરી કે રાજુગીરી બાપુ માફી માંગે જ્યાં કોળી સમાજના આગેવાનો કથાકારને માફીની માફી શરતો પણ કહી હતી માંગણી છે કે વર્ષ સુધી અને પણ અને આવતા કાયદામાં કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક સરકાર સજા કરે આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે બીજી તરફ પોતાની જીભમાંથી નીકળેલા વેણ બદલ રાજુગીરી બાપુએ તો કોડી સમાજ સમક્ષ હાથ જોડીને માફી માંગી જ્યાં કથાકારે પોતાનાથી ભૂલ થયાની કબૂલાત કરી અને રડતા રડતા બંને હાથ જોડીને આગેવાનો સમક્ષ માફી માંગી